વાત કરીશું વેરાવળની. વેરાવળ બંદર પર પણ એક નંબરનું સિગ્નલ છે તે લગાવી દેવામાં આવ્યું છે. અહીંયા પણ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તોફાની પવનો અહીંયા પણ ફૂંકાવાની શક્યતા છે, જેના પગલે આ જે સિગ્નલ છે તે લગાવવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં જે પ્રમાણે વાવાઝોડું છે તે સર્જાઈ રહ્યું છે, કાલે ડીપ ડિપ્રેશનમાં પણ ફેરવાશે, ત્યારે વાવાઝોડાના પગલે કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે એક નંબરનું સિગ્નલ છે તે લગાવી દેવામાં આવ્યું છે. વેરાવળ બંદર પર ભયસૂચક સિગ્નલ એક નંબર લગાવી દેવામાં આવ્યું છે. દરિયો તોફાની બનવાની પણ અહીંયા સંભાવનાઓ છે અને માછીમારોએ દરિયામાં ન જવા માટે તંત્રએ પહેલેથી જ તેમને એલર્ટ કરી દીધા છે. અરબી સમુદ્રમાં બાયપરઝોઈ નામનું જે વાવાઝોડું છે તે સક્રિય બન્યું છે અને તેના પગલે સમુદ્ર તોફાની બનવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા જે બંદરો ઉપર ભયસૂચક સિગ્નલ લગાવવાની તાકીદ કરવામાં આવી છે, જે મુજબ વેરાવળ બંદર ઉપર એક નંબરનું જે ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ખાસ કરીને આ સિગ્નલનો અર્થ છે જે માછીમારો છે તે દરિયો ન ખેડે અને તેમને સાવચેત કરવામાં આવ્યા છે. વેરાવળ બંદર ઉપરના દ્રશ્ય છે, એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. બીજી તરફ વાત કરવામાં આવે તો એક તરફ દેશમાં ચોમાસુ શરૂ થવાની ઘડીઓ ગણાઈ રહી છે, ચોમાસુ અરબ સાગર સુધી પહોંચી પણ ચૂક્યું છે અને બીજી તરફ અરબ સાગરમાં વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. અરબ સાગરમાં આવનારા દિવસોમાં વાવાઝોડું સર્જાવાની શક્યતા છે અને રાજ્યમાં બાયપરઝોઈ ચક્રાવર્તી વાવાઝોડું આવવાનું છે, જેને કારણે જિલ્લાઓમાં અનેક જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ છવાઈ રહેશે. આપ જોઈ રહી શકો છો વેરાવળ બંદરના દ્રશ્ય છે. 1 જૂનથી માછીમારી સિઝન બંધ થતી હોય છે અને તેના અનુસંધાને જ વેરાવળ બંદર ઉપર જે ફિશિંગ બોટોના થપ્પાઓ લાગી ચૂક્યા છે, પરંતુ ક્યાંક હજુ પણ અમુક માછીમારો છે જે દરિયામાં માછીમારી કરવા જતા હોય છે અને તેને જ લઈને ખાસ હવામાન વિભાગ દ્વારા વેરાવળ બંદર ઉપર એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારોને તાકીદ કરવામાં આવી છે કે સમુદ્ર તોફાની બનનાર છે અને સમુદ્ર ખેડવો તે હિતાવહ નથી. એટલે ખાસ કરીને એક નંબરના સિગ્નલથી જે તંત્ર દ્વારા છે તે માછીમારોને સાવચેત કરવા માટેના મેસેજ આપવામાં આવે છે અને વેરાવળ બંદર ઉપર આ સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ.